હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? હું છું પ્રિયંકા રાણા. આજનો આપણો બાળકો માટેનો ટોપિક છે ગ્રેપ વોટર. ગ્રેપ વોટર બાળકોને આપવું જોઈએ કે ના આપવું જોઈએ? ગ્રેપ વોટર શું છે અને બાળકોને એનાથી ફાયદો શું થાય છે કે પછી નુકસાન શું થાય છે? દરેક વસ્તુ આજે આપણે આ વિડીયોની અંદર ડિસ્કશન કરવાના છે. વિડીયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે, તો અંત સુધી જરૂરથી જોજો. અને હા, ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરી દેજો. સૌથી પહેલું એ જોઈએ કે ગ્રેપ વોટર શું છે. ગ્રેપ વોટર એ લિક્વિડ ફોર્મની એક દવા છે કે નવજાત બાળકને આપવામાં આવે છે, એ પણ મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વગર. એટલે કે ડોક્ટરનું કોઈ પણ એની માટે કાગળિયું નથી જોઈતું. તમે નોર્મલ જે પણ દવાની દુકાન હોય ત્યાં મળી રહે છે અને એ બાળકોને આપવામાં આવે છે. મોસ્ટલી બાળકોને સુવા ટાઈમ આપવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે બાળકોને એ આપવાથી ગેસની કે પેટને લગતી કોઈ પણ તકલીફ નથી થતી, આવું માનવામાં આવે છે. બીજું આપણે જોઈએ કે એની અંદર કઈ કઈ સામગ્રીનો સમાવેશ થાય છે, મીન્સ કે એના ઇન્ગ્રેડિયન્ટ્સ શું છે. પહેલું, એની અંદર શુગર હોય છે, એટલે કે ખાંડ, અને બીજું સોડિયમ બાયકાર્બોનેટ. બીજી બધી ઘણી વસ્તુઓ પણ હોય છે, પરંતુ આ બે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે જેનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે કહીએ એના ફાયદા અને નુકસાન. તમે ઇન્ગ્રેડિયન્ટ સાંભળ્યા હશે, એના પરથી જ તમને લાગ્યું હશે કે શું આ બાળકોને આપી શકાય, એ પણ નવજાત બાળકને. નાનું બાળક જ્યારે જન્મે છે ત્યારથી 6 મહિના સુધી તો ફક્ત ને ફક્ત માતાનું ફીડિંગ જ, જે પણ સ્તનપાન કરતું હોય એ જ આપવાનું હોય છે. એના ઉપરનું પાણી પણ નથી આપતા. ને અમુક લોકો બાળક જન્મે છે ત્યારથી જ એને ગ્રેપ વોટર આપવાનું શરૂ કરી શકે છે. એમાં ખાંડ છે અને સોડાનું પ્રમાણ હોય છે. આ બંને જ વસ્તુ મોટા માટે પણ હાનિકારક થઈ શકે છે. તો આ તો આપણે નવજાત બાળકને આપવાની વાત કરીએ છીએ, તો ના જ અપાય. એનાથી નુકસાન થાય જ બોડીનું. હવે એમ કહે છે કે તમારા વડીલો તો જે પહેલાંના હતા, તમને લોકોને તો ગ્રેપ વોટર પીવડાવીને જ મોટા કર્યા છે, તમને પેટનો દુખાવો નહોતો થતો કે પેટની કોઈ પણ તકલીફ નથી થઈ એના લીધે. હવે એ કેટલા અંશે સાચું? હવે જરૂરી નથી કે બાળક રડે છે તો ફક્ત ને ફક્ત એ પેટના દુખાવાના લીધે જ રડે છે. અમુક જગ્યાએ એવું જોવા મળ્યું છે કે બાળક રડે છે, એને ગ્રેપ વોટર આપી દીધું ને પછી બાળક શાંતિથી સૂઈ જાય છે, તો એમને એવું લાગે છે કે એના લીધે બાળકને રાહત મળી છે, પેટનો દુખાવો ઓછો થઈ ગયો છે ને બાળક સૂઈ જાય છે. હવે તમે જુઓ, મીઠું ખાવાથી ઊંઘ આવી શકે છે, બરોબર ને? અને એની અંદર છે સોડિયમ બાયકાર્બોનેટ, તો એ ગેસને ઓછું કરવાની અંદર ફાયદાકારક થાય છે. પરંતુ આ બંને વસ્તુ જ હાનિકારક પણ નીવડે છે. અને બાળક સૂઈ જાય છે તો એના પછી ફરીથી દુખાવો થાય છે કે નહીં શું ખબર છે? બીજી વસ્તુ આપણે એ વાત કરીએ કે તમને લોકોને નોર્મલી તાવ આવતો હોય તો શું તાવની દવા તમે લોકો પહેલેથી લઈ લો છો કે ભાઈ તાવ મને આવે જ નહીં, એના માટે હું તાવની દવા લઈ લઉં? આપણે આ કેવું કહીએ છીએ કે ગ્રેપ વોટર નવજાત બાળક છે ને, તો એને પહેલેથી જ આપવાની શરૂઆત કરી દો, તો એને પેટમાં દુખાવો જ નહીં થાય. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમે લોકો બાળકને પેટની દવા આપો છો કે જે એને પેટમાં દુખાવો જ નહીં થાય એના લીધે. તો શું આવું કરવું જોઈએ? તમને તાવ જ ના હોય, તાવની દવા લીધા કરો તો શું તમારી બોડી ઉપર નેગેટિવ ઇફેક્ટ તો થશે જ ને? એવી રીતે આ તો નવજાત બાળક છે, તો એની બોડી ઉપર શ્યોરલી ઇફેક્ટ થશે. બાળકો માટે ગ્રેપ વોટર હાનિકારક નીવડે છે. હવે સાયન્ટિફિકલી પ્રૂવ એવું પણ નથી થયું કે એ હાનિકારક પણ છે કે પછી ફાયદાકારક પણ છે, કારણ કે ગેસની પ્રોબ્લેમ એની અંદર સોલ્વ ટોટલી થઈ જાય છે એવું તારણ પણ અત્યાર સુધી નથી નીકળ્યું. એટલા માટે WHO, જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે, એ લોકોએ પણ આ દવાને ફક્ત શું કહેવાય, અપ્રુવલ આપ્યું છે કે તમે મેડિકલ સ્ટોરમાં વેચી શકો છો. અધરવાઇઝ એનાથી પેટની સમસ્યાનો અંત આવે છે એવું કોઈ પણ રિસર્ચમાં જોવા નથી મળ્યું. હવે વાત કરીએ હું મારો પર્સનલ એક્સપિરિયન્સનો. મેં તમને કીધું કે બાળકને તમે જો સારી રીતે ટ્રીટ કરશો ને, તો બાળકને તમને સમજવામાં ખૂબ જ સારું પડશે. હવે બાળક રડતો હોય ને તમે ગ્રેપ વોટર આપી દીધું ને તમને એવું લાગ્યું કે એ રડતું શાંત થઈ ગયું, તો એને પેટમાં દુખાવો હશે એ મટી ગયો હશે, તો આ તદ્દન ખોટી વાત છે. તમે બાળકને, એની પાછળ ઘણા બધા રીઝન હોઈ શકે છે કે બાળક કેમ રડે છે, એનો પણ મેં પૂરેપૂરો એક વિડીયો બનાવ્યો છે, જરૂરથી જોજો, તમને લોકોને હેલ્પફુલ થશે કે બાળકના રડવાના કયા કયા કારણો હોઈ શકે છે. તો તમે બાળકને એની રીતે સમજવાનો ટ્રાય કરશો તો ખૂબ જ સારું પડશે. અને ઘરનો ઘરગરસ્તો ઇલાજ પણ તમે કરી શકો છો. બાળકનો ગેસ થતો હોય તો એના માટે કે ડૂંટીની આસપાસ હિંગ લગાવી શકો છો. પરંતુ હા, ડૉક્ટરને પૂછ્યા વગર કંઈ કરતાં કંઈ જ કરવાનું નહીં, એ ઘરની દવા હોય કે બહારની દવા હોય.
અને નાનું બાળક હોય ત્યારે ખાસ કરીને એને મોઢા થ્રુ જે પીવડાવવાની દવા છે એ તો ડૉક્ટરની સલાહ વગર નહીં જ આપી. તે છતાં પણ જો તમારા ફેમિલીમાંથી ફોર્સ કરતા હોય કે ભાઈ ગ્રાઈ વોટર આપવું જરૂરી છે, તો તમે લોકો તમારા ડૉક્ટરની સલાહ જરૂરથી લોજો. મારો એક્સપિરિયન્સ તો એવો હતો કે મેં તો શિવાંશને નહોતું આપ્યું. મેં એને ના તો દાંત આવવાની ફૂટવાની દવા હોય ને કે ભાઈ દાંત ફૂટે છે તો એને કોઈ દુખાવો ના થાય એ દવા પણ નહોતી આપી, કે એને કોઈ પણ ગ્રાઈ વોટર કે એવું પણ નહોતું આપ્યું. અને મને કોઈ પણ આ જાતનો પ્રોબ્લેમ પણ ફેસ નહોતો થતો કે ભાઈ એને ગેસ થઈ ગયો હોય કે રાતોરાત બહુ જ રડ્યો હોય. એક વખત થયું તો એને પેટમાં દુખાવો થયો તો અમે ડૉક્ટરને ચેકઅપ કરાવ્યું હતું જ્યારે એક મહિનાનું હતું, ત્યારે ડૉક્ટરે એને જે પણ મહિના પ્રમાણેની જે દવા હોય એને આપી હતી ને એક જ દિવસ એને સારું થઈ ગયું હતું. તો ના તો તમે લોકો જે પહેલેથી ચાલતું આવે છે એ ફોલો કરો. મારી સલાહ એ જ છે કે જે પણ વસ્તુ આપો ડૉક્ટરને પહેલાં સલાહ લો. જો તમારા ડૉક્ટર તમને સજેસ્ટ કરતા હોય તો તમે આપી શકો છો, પરંતુ એઝ અ મધર એક મમ્મી તરીકે હું તો કહું છું કે ગ્રાઈપ વોટર ના આપો તો બેટર રહેશે. આ સાથે જ વિડીયો અહીં પૂરો કરું છું. અને હા, આ વિડીયોને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી પૂછો. તમારો એક્સપિરિયન્સ પણ મને જરૂરથી શેર કરજો. નવા ટોપિક સાથે ફરીથી મળીએ.